નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ. સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સ થી. નવ લાખ કર્મચારીઓની આનંદો. ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થામાં જુલાઈ 2023થી 4% વધારો જાહેર કર્યો. 8 મહિનાનું એરિયર્સ 3 હપ્તામાં પગાર સાથે ચૂકવાશે. ખેડૂતોમાં ખુશી. સોરઠ પંથકના ખેડૂતોએ તરબૂચનું વાવેતર કરી 1 વીઘે 60,000 થી 80,000ની આવક મેળવી. એક માર્ચથી મિલેટ એક્સપોનો પ્રારંભ. મહાશિવરાત્રિના મેળામાં સ્થળ પર જ મિલેટની વાનગીનો સ્વાદ માણી શકાશે. મીઠું ધોવાવવાની દહેશત. માવઠાની આગાહી વચ્ચે રણમાં 15 લાખ મેટ્રિક ટન મીઠાની ચિંતા. ડ્રાંગધ્રાના હીરાપુર ગામની સીમમાં આવેલી નર્મદા કેનાલ ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ભરાતા જીરાના પાકને નુકસાન જવાની ભીતિ. સમાચારોમાં વાત કરીએ તો પૂર્વથી દક્ષિણ પૂર્વના ગરમ અને ભેજવાળા પવન શરૂ થતા શહેરના તાપમાનમાં એકાએક વધારો થયો છે. ગરમીનો પારો સવારે 38-24 ડિગ્રીની આસપાસ નોંધાયો હતો, પરંતુ સાંજે 35-36.8 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. આમ 9 કલાકમાં ગરમીમાં 13 ડિગ્રીનો વધારો થયો હતો. આશ્ચર્યની વાત એ છે કે બપોરે 2:30 વાગે તાપમાન 35.4 ડિગ્રી હતું. બીજી તરફ વાત કરીએ તો ગુજરાતી કેલેન્ડર પ્રમાણે મહામહિનામાં માવઠું થાય તેવી માન્યતા સદીઓથી ચાલતી આવે છે, ત્યારે આ વર્ષે પણ મહામહિનામાં અને અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે માર્ચ મહિનાની શરૂઆતમાં ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીનું 3 દિવસ પ્રી વેડિંગ યોજાવા જઈ રહ્યું છે, એવામાં હવામાન વિભાગ દ્વારા જામનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મોડાસા માર્કેટયાર્ડમાં સિઝનના નવા ઘઉંની છેલ્લા 15 દિવસ ઉપરાંતના સમયથી આવક શરૂ થઈ રહી છે. તેમજ માર્કેટયાર્ડમાં 20-28 ફેબ્રુઆરી એક અઠવાડિયા દરમિયાન નવા ઘઉંની 15,481 બોરીની આવક થઈ હોવાનું નોંધાયું છે. જોકે ખેડૂતોને નવા ઘઉંના 455 થી 460, 470 થી 572 અને 573 સુધીના જાહેર હરાજીમાં ભાવ મળી રહ્યા છે. મોડાસા માર્કેટયાર્ડમાં આ વર્ષે ઘઉંના પાકની વિક્રમની આવક થવાની આશા બંધાતા માર્કેટયાર્ડ સત્તાવાળાઓ દ્વારા ખેડૂતોને ઘઉંની ક્વોલિટી મુજબ ભાવ મળે અને તેમજ તોલમાપમાં કોઈ ખેડૂતોને અન્યાય ન થાય તે માટે સ્ટાફને સૂચન પણ કરવામાં આવ્યા હોવાનું માર્કેટયાર્ડના ચેરમેન રાજેન્દ્રભાઈ પટેલ અને ડિરેક્ટર પંકજભાઈ પટેલે જણાવ્યું હતું. અરવલ્લીમાં શિયાળુ સિઝન દરમિયાન 81,350 હેક્ટર જમીનમાં ઘઉંના પાકની વાવણી થઈ હોવાનું નોંધાયું છે. સૌથી વધુ ઘઉંના પાકની વાવણી મોડાસા તાલુકામાં 18,639 હેક્ટર જમીનમાં થઈ છે. ધનસુરા તાલુકામાં બટાટાની સાથે તેમજ બટાટાની સૌથી વધુ વાવણી થઈ હોવાથી આ વર્ષે ઘઉંના પાકની સૌથી ઓછી 5,385 હેક્ટર જમીનમાં વાવણી થઈ છે. અરવલ્લીમાં શિયાળુ સિઝન દરમિયાન 81,350 હેક્ટર જમીનમાં ઘઉંના પાકની વાવણી થઈ હોવાનું નોંધાયું છે. સૌથી વધુ ઘઉંના પાકની વાવણી મોડાસા તાલુકામાં 18,639 હેક્ટર જમીનમાં થઈ છે. ધનસુરા તાલુકામાં બટાટાની સૌથી વધુ વાવણી થઈ હોવાથી આ વર્ષે ઘઉંના પાકની સૌથી ઓછી 5,385 હેક્ટર જમીનમાં વાવણી થઈ છે. એક સાથે 2 સિસ્ટમ સક્રિય થતા આગામી 48 કલાક માટે ઉત્તર ગુજરાતનું વાતાવરણ દોહળાશે. વાદળછાયા વાતાવરણ વચ્ચે 25-43 કિલોમીટર સુધીનો ભારે પવન ફૂંકાઈ શકે છે. તેમજ ગાજવીજ સાથે ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં 2.5 મીમીથી 1.5 ઇંચ સુધીનું માવઠું થઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે 1 અને 2 માર્ચના રોજ ઉત્તર ગુજરાતનું વાતાવરણ વાદળછાયું બની શકે છે. એક સાથે બંને સિસ્ટમ સક્રિય થતા આગામી 2 દિવસ ઉત્તર
ઉત્તર ગુજરાતમાં 25-43 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે. આ દરમિયાન ગાજવીજ સાથે ઉત્તર ગુજરાતના 25% સુધીના વિસ્તારમાં કમોસમી વરસાદની શક્યતા છે. 1 માર્ચના રોજ પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં, જ્યારે 2 માર્ચે સમગ્ર ઉત્તર ગુજરાતના 25% સુધીના વિસ્તારમાં 2.5 મીમીથી લઈ 2.5 ઇંચ સુધીના કમોસમી વરસાદની શક્યતા છે. આગામી 48 કલાક બાદ ઉત્તર ગુજરાતમાં 2-3 ડિગ્રી ઠંડી વધી શકે છે. જો ભારે પવન સાથે માવઠું થાય તો લણણીના આરે આવેલા પાકને ભારે નુકસાન થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં ગુરુવારે બદલાયેલી રહેલા વાતાવરણ વચ્ચે ગરમી 2.5 થી 3 ડિગ્રી સુધી વધી હતી, જેમાં 36.5 ડિગ્રી સાથે પાટણ ઉત્તર ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. આ ઉપરાંત હિંમતનગરનું 36.3 ડિગ્રી, મહેસાણાનું 36.2 ડિગ્રી અને ડીસાનું 35.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્ય સહિત સાબરકાંઠામાં આગામી 11 માર્ચે યોજાનાર ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર નૈમેશ દવેની અધ્યક્ષતામાં પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી. રાજ્યમાં બોર્ડની પરીક્ષાના હવે ગણતરીના દિવસો બાકી છે. બીજી બાજુ વિદ્યાર્થીઓ નિર્વિઘ્ન અને સ્વસ્થ સુયોગ્ય વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે જિલ્લાના વહીવટીતંત્રએ પણ કમર કસી છે, જેને અનુલક્ષીને કલેક્ટર કચેરી ખાતે પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં ધોરણ 10 અને 12ના કુલ 39,918 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10ની પરીક્ષા હિંમતનગર અને ઈડર 2 ઝોનમાં યોજાશે, તેમજ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા હિંમતનગર ઝોનમાં, ધોરણ 10ની બોર્ડની પરીક્ષા કુલ 38 કેન્દ્રો અને 82 સ્થળે યોજાશે, તેમજ 869 બ્લોકમાં કુલ 24,268 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં હિંમતનગર ઝોનમાં કુલ 17 કેન્દ્રોની 40 બિલ્ડિંગમાં પરીક્ષા યોજાશે, તેમજ 426 બ્લોકમાં કુલ 11,890 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, તેમજ ઈડર ઝોનમાં 21 કેન્દ્રોની 42 બિલ્ડિંગમાં કુલ 12,378 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 20 કેન્દ્રોના 42 બિલ્ડિંગ ખાતે યોજાશે, તેમજ 421 બ્લોકમાં કુલ 12,423 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 6 કેન્દ્રોની 17 બિલ્ડિંગમાં પરીક્ષા યોજાશે, તેમજ 168 બ્લોકમાં કુલ 3,227 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સમાચારોમાં વાત કરીએ તો સાબરડેરી ઇતિહાસમાં પ્રથમવાર માત્ર 1 બેઠક પર ચૂંટણી, જ્યાં સાબરકાંઠાની તમામ બેઠકો બિનહરીફ થઈ છે. માલપુર સિવાયની બધી જ બેઠકો બિનહરીફ, તો સાબરકાંઠાની 8 બેઠકો બિનહરીફ થઈ છે. અરવલ્લીની પહેલાથી જ 2 બેઠકો થઈ છે બિનહરીફ, તો અરવલ્લી તેમજ સાબરકાંઠાની 16 બેઠકો પૈકી 15 બેઠકો બિનહરીફ થઈ છે. સાબરડેરીના ઇતિહાસમાં પ્રથમવાર બિનહરીફનું વર્ચસ્વ વધ્યું. બીજી તરફ વાત કરીએ તો કચ્છના નાના રણમાં ફરી કમોસમી માવઠાની આગાહીના પગલે અગરિયાઓ અને મીઠાના વેપારીઓ દ્વિધામાં મુકાયા છે, જેમાં 1-3 માર્ચની આગાહીના પગલે રણમાં પાકેલું મીઠું ધોવાય તો અગરિયાઓના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જવાની દહેશત છે. હવામાન વિભાગ દ્વારા આગાહી અનુસાર તારીખ 1-3 માર્ચ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારમાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદની શક્યતાઓ છે. શહેરમાં 1 માર્ચથી 3 દિવસીય મિલેટ એક્સપોનો પ્રારંભ થશે. આ એક્સપોમાં મિલેટ સાથે કલાત્મક ચીજવસ્તુઓ, ઇમિટેશન, આયુર્વેદિક પ્રોડક્ટના 50 જેટલા સ્ટોલ્સ હશે. અહીં મિલેટની વિવિધ વાનગીઓના પ્રદર્શનની સાથે વેચાણ કરવામાં આવશે, સાથે જ મિલેટ્સમાંથી બનેલ વાનગી વસ્તુઓનો સ્વાદ પણ માણી શકાશે, તેમજ આ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મયોગી હિતકારી નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જુલાઈ 2023થી 4% વધારાની જાહેરાત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરાઈ છે. રાજ્ય સેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી 4.45 લાખ કર્મચારીઓ અને 4.63 લાખ પેન્શનર્સને લાભ મળશે. મોંઘવારી ભથ્થામાં વધારાની 8 માસની તફાવત રકમ એરિયર્સ 3 હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે. એનપીએસના કર્મચારીએ 10% ફાળો આપવાનું રહેશે. રાજ્ય સરકાર 14% આપશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મયોગી હિતકારી નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જુલાઈ 2023થી 4% વધારાની જાહેરાત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં 3 હિતકારી નિર્ણયો કર્યા છે. મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના કર્મચારીઓ કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4% વધારાનો લાભ 1 જુલાઈ 2023થી આપવાની જાહેરાત કરી છે. આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ
રાજ્ય સરકારના પંચાયત સેવાના તથા અન્ય એમ કોઈ 4.45 લાખ કર્મયોગીઓ અને અંદાજે 4.63 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે. સમાચારોમાં આગળ વાત કરીએ તો સોરઠ પંથકમાં આ વર્ષે તડબૂચનું મોટા પાયે વાવેતર થયું હતું, જેમાં 1 વીઘે 60,000 થી 1 લાખ સુધીની આવક થઈ છે. જોકે દવા અને ખાતરનો ખર્ચો પણ વીઘે 10 થી 20 હજાર જેટલો થાય છે. સૌરાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તડબૂચની ખેતીમાં સરેરાશ ઉત્પાદન રહ્યું છે, પરંતુ આ વર્ષે સારા ભાવ જળવાઈ રહેતા ખેડૂતોને ફાયદો રહ્યો. રાજ્યમાં એશિયાટિક લાયન માટે જાણીતા ગીર અભયારણ્યમાં છેલ્લા 1 વર્ષમાં કુલ 1,93,415 પ્રવાસી આવ્યા હતા, જે પૈકી 6,497 પ્રવાસી વિદેશના હોવાનું વિધાનસભામાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ કહ્યું હતું. તેમણે કહ્યું કે સાસણ ગીરમાં સુવિધા વિકસાવવામાં આવતા વર્ષ 2022ની સરખામણીએ વર્ષ 2023માં પ્રવાસીઓની સંખ્યામાં 14,607નો વધારો જોવા મળ્યો છે. તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.